જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમય પછી હવે આપણે કમબેક કર્યું છે કમબેકનો અર્થ એટલા માટે કારણ કે બે વર્ષ પછી સીધા અત્યારે હાલ આજે પધાર્યા છીએ આની અંદર એવું હતું કે કોરોના પછી ઓફલાઈન ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયા હોવાથી આપણે ઓનલાઈનમાં થોડો સમય આપી શકતા નહોતા હવે શું કર્યું છે થોડું સેટ કરીને આપણે એવો ટ્રાય કર્યો છે જે બાળકોની રિક્વેસ્ટ પ્રમાણે લાઈવ ક્લાસીસ શરૂ કરવાનું જેની અંદર બાળકોની રિક્વેસ્ટ એવી હતી કે સાહેબ તમે અગિયાર બાર છે એના જે ડબલ એમ સિક્યુ સો ટ્રીક સાથે જે શરૂ કરવાના હતા એ સ્ટાર્ટ નહોતા કર્યા એટલે એ પણ કરવાના છે અત્યારે હાલ ટૉપિક આપણે ધોરણ અગિયાર છે એ ધોરણ અગિયારનું સાતમું ચેપ્ટર આપણે ચલાવ્યું હતું ઓનલાઈનમાં એની અંદર જે છેલ્લો ટૉપિક બાકી હતો સંચય એ અત્યારે હાલ પૂરું કરવા જઈ રહ્યા છીએ પછી જે આપણે પ્રથમ તારીખ એટલે કે દિવાળી પછી આપણે લાઈવ ક્લાસીસ ધોરણ અગિયાર બાર બંને માટે અને બોર્ડ ઝેડબલ ઇ માટે એમસીક્યુ સી રીઝ ચાલુ કરવાના છીએ જેની અંદર આપણે સો ટ્રિક સાથે કોન્સેપ્ટ વાઇઝ આખો વરસ છે એ ટોપિક લાઈવ લેવાના છીએ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ બંને વિષય તો પાક્કા અને કેમેસ્ટ્રી બાયો સ્ટાર્ટ કરીશું એ પણ તમને જાણ કરી દઈશું ચલો ત્યારે વધુ વાત ન કરતાં આજનો ટોપિક આપણે શું કરીએ સ્ટાર્ટ કરીએ હવે અહીંયા શું કહેવા માંગીએ છીએ તો અહીંયા ધ્યાન રાખવાનું આજના ટૉપિકની અંદર શું શીખવાનું છે આપણે તો આજના ટૉપિકની અંદર સંચય છે તો સંચય છે એનો કોન્સેપ્ટ શીખવાનો છે સંચયના કોન્સેપ્ટ પછી એનો સંકેત જોવાનો છે સંકેતના આધારે આપણે એના પ્રમેય અને સૂત્રો જોવાના છે એના પછીનો ટોપિક બેઝિક એક્ઝામ્પલ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર છે એના જોવાના છે અને એના પછી થોડા ટ્યુસ્ટેજ એક્ઝામ્પલ સ્વાધ્યાય સાતની અંદર આવેલા છે સંચય આધારિત એક્ઝામ્પલ એ જોવાના છે ચલો ત્યારે વધુ વાત ન કરતાં આપણું ટોપિક સ્ટાર્ટ કરી દઈએ ચલો પહેલો પોઈન્ટ સંચય કોને કહેવાય સંચય કોને કહેવાય તો પહેલાં વાત કરી દઈએ ક્રમચયનો કોન્સેપ્ટ ક્રમચયની અંદર આપણે એક સવાક્ય વાક્ય બોલ્યું હતું ક્રમચય એટલે ગોઠવણીનો પ્રકાર અને મેં ત્યારે વાત કરતી સંચય એટલે પસંદગીનો પ્રકાર કહેવાય ક્રમચય એટલે ગોઠવણીનો પ્રકાર અને હવે શું ધ્યાનમાં રાખવાનું સંચય એટલે પસંદગીનો પ્રકાર ક્રમચયની અંદર આપણે શું કરતા હતા એન ભિન્ન વસ્તુઓ હતી એમાંથી આર ખાલી સ્થાન છે એની ગોઠવણીનો પ્રકાર આપણે એનપીઆર વડે દર્શાવીને કરતા હતા હવે અહીંયા આપણે સંચયનો કોન્સેપ્ટ એ એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓની પસંદગીનો પ્રકાર એ આર વસ્તુઓનો સંચય કહેવાય એ ટોપિક આપણે જોવાનો છે તો ચલો

પણ જો દસ વસ્તુ બે વસ્તુની મારે ગોઠવણી કરવી છે તો એ ટોપિક ટોપિક્રમચેની અંદર લેવાનો રહેશે પક્કા ઓકે ચલો હવે સંચય છે તો સંચયની ઇંગ્લિશ ફોર્મ આપણે જાણીએ મુજબ કોમ્બિનેશન કહેવાય કોમ્બિનેશન અને કોમ્બિનેશનનો પહેલો લેટર કયો છે સી તો એના ઉપરથી સંચયનો સંકેત કે એન વસ્તુ આપેલી હોય એમાંથી આર વસ્તુની પસંદગીનો પ્રકાર એન સી આર વડે દર્શાવે એનમાંથી કેટલી પસંદગી કરી આર વસ્તુઓની પસંદગી કરી અથવા આ પ્રમાણે પણ દર્શાવી શકો એન સી આર એનમાંથી આર વસ્તુઓની પસંદગીનો પ્રકાર અથવા સી ઓફ એના આપણ એમમાંથી આર વસ્તુની પસંદગીનો પ્રકાર દર્શાવે છે અથવા આપણે સસલાનું કાન હોય એ પ્રમાણે એન સી આર આ પ્રમાણે પણ દર્શાવી શકાય આપણે શું દર્શાવે છે એનમાંથી આર વસ્તુની પસંદગીનો પ્રકાર દર્શાવે છે તો આપણને એમ કીધું હોત જેમ ઉદાહરણ આપ્યું તો આપણે એ રીતે કે દસમાંથી બે વસ્તુની પસંદગીનો પ્રકાર મારે લખવો હોય તો કેવી રીતે લખી શકત તો દસમાંથી બે વસ્તુની પસંદગીનો પ્રકાર મારે લખવો હોય તો કેવી રીતે લખી શકાય ટેન સી ટુ વડે દર્શાવી શકાય દસમાંથી બે વસ્તુનો પસંદગીનો પ્રકાર પરફેક્ટ ચલો ધારે કે એમ કીધું હોય આઠમાંથી મારે ચાર વસ્તુની પસંદગીનો પ્રકાર તો હું કેટલી કેવી રીતે દર્શાવી શકાય તો એટ સી ફોર આવી રીતે દર્શાવી શકાય તો આ શું દર્શાવી મેં પસંદગીનો પ્રકાર છે એનો સંકેત દર્શાવતા તમને વાત કરી ચલો તો સંકેતનો કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો હવે પહેલાં એક વસ્તુ બીજી વાત કરી દે કે આપણે પસંદગીનો પ્રકાર અને ગોઠવણીનો પ્રકાર બંનેમાં ડિફરન્સ શું છે તફાવત શું છે તો ખાસ નોંધ રાખો પસંદગી છે એની અંદર ક્રમનું મહત્ત્વ હોતું નથી ગોઠવણી છે એમાં ક્રમ અગત્યનો હોય છે એટલે કે એની અંદર ગોઠવણીની અંદર પહેલી વસ્તુ ગોઠવી છે એના એક્ઝેટ બીજી વસ્તુ આપણે ગોઠવી છે એના એક્ઝેટ ત્રીજી વસ્તુ ગોઠવી છે તો ક્રમ અગત્યનો રહે છે જ્યારે પસંદગીની અંદર તમે કોઈ પણ બે વસ્તુની પસંદગી કરો આને પહેલી લો કે આને પહેલી લો આપણને કોઈ ફરક પડતો નથી બે વસ્તુ પસંદ કરી તો બે જ વસ્તુ એ પહેલી હોય આમ હોય કંઈ વાંધો છે નહીં તો કે એટલે કે એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણને સરળતા રહે એક્ઝામ્પલ માટે ચલો એક્ઝામ્પલ લઈએ ધારો કે આપણે એમ કહીએ કે ત્રણ ભિન્ન વસ્તુ છે એમાંથી જોઈ લેજો બે વસ્તુ આપણે વાત કરીએ ત્રણ ભિન્ન વસ્તુમાંથી કે બે વસ્તુને પસંદગીનો પ્રકાર અને ગોઠવણીનો પ્રકાર છે એ કેવી રીતે દર્શાવે તો અહીંયા જો લો આપણે પહેલી વાત કરીએ કોની ગોઠવણીના પ્રકારની જે આપણે શીખી ગયા તે ધારો કે ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ કઈ છે એ બી એ સી છે ચલો આને ગોઠવણી કરવી છે તો ગોઠવણીનો પ્રકાર આપણે જોઈ લઈએ ગોઠવણીનો પ્રકાર તો અહીંયા જો કેટલા વસ્તુની ગોઠવણી કરવી છે મારે તો એ વસ્તુ કેટલા વસ્તુની બે બેની તો અહીંયા કોઈ પણ બે વસ્તુ જોઈ લેજો તો પહેલી વાર એ અને બીની ગોઠવણી દર્શાવી અહીંયા જોઈ લેજો પ્રથમ એ અને બીજા સ્થાને કયો છે બી અથવા હું આ પ્રમાણે દર્શાવવું જોઈ લો તો અહીંયા ક્રમ જોઈ જાઉં બી પ્રથમ સ્થાને છે અને એ કયા સ્થાને છે બીજા સ્થાને બીજી બે વસ્તુ કદાચ આ પ્રમાણે ગોઠવી શકું તો જોઈ લો એન્ડ સી તો અહીંયા એ પ્રથમ અને સી કયા સ્થાને છે બીજા સ્થાને જ્યારે અહિયાં સી પ્રથમ અને કયા સ્થાને છે બીજા છે રીતે અહીંયા જોઈ શકો છો અને તો ગોઠવણી કરીએ ત્રણ માંથી બે વસ્તુની ગોઠવણી બી અને સી તો બી પ્રથમ સ્થાને અને સી કયા સ્થાને છે બીજા સ્થાને છે અથવા સી પ્રથમ અને બી કયા બીજા સ્થાને લો તો ત્રણ ભિન્ન વસ્તુઓ આપી હોય એમાંથી બે વસ્તુની ગોઠવણીનો પ્રકાર તો આપણે જાણીએ એબી તો એ પ્રથમ છે અને બી કયા સ્થાને છે બીજા જ્યારે બી પ્રથમ અને એ કયા સ્થાને છે બીજા એસી સીએ બીસી સીબી તો આ આપણા જે દર્શાવ્યા આ શું દર્શાવે છે ગોઠવણીનો પ્રકાર દર્શાવે છે જેની અંદર ક્રમ અગત્યનો હોય છે પરફેક્ટ ઓકે પરંતુ અહીંયા ચલા જો પસંદગીની વાત કરીએ કોની વાત કરીએ પસંદગી પસંદગીમાં કોઈ પણ બે વસ્તુની પસંદગી કરવાની આવે તો હું એ બીની ધારો કે પસંદગી કરી તો એ બીની પસંદગીની અંદર મારે અહીંયા બી એ જરૂરી છે નહીં તમે બી એ લખો કે એ લખો આ બંનેનો પ્રકાર કેટલો કહેવાય માત્ર એક જ કહેવાય પસંદગીનો પ્રકાર કેટલો કહેવાય એક જ કે ત્રણ વસ્તુમાંથી પહેલી વસ્તુ આપણે પસંદ કરી એ અને બી એ માત્ર એક જ છે અહીંયા જુઓ લો એ બી લખો કે બી એ લખો આપણને કંઈ વાંધો છે નહીં બીજું જો લેજો બીજું ધારો કે એ અને સી ની પસંદગી કરો તો એસીની પસંદગી લખો કે સી એની પસંદગી લખો આ બંને પણ કેવો કહેવાય એક જ કહેવાય ત્રીજી રીતે પસંદ કરવી હોય તો કંઈ બી અને સી ની પસંદગી તો બી ની પસંદ કરો કે સી

તો અહીંયા જવાબ મળે પસંદગી કેટલી રીતે થઈ શકે ત્રણ રીતે થઈ શકે જ્યારે ગોઠવણીનો પ્રકાર તો ગોઠવણીનો પ્રકાર પ્રકાર આપણે જોઈ લીધો કેટલા થઈ ગયા ગોઠવણી પરફેક્ટ તો પસંદગીના પ્રકારમાં ક્રમ અગત્યનો છે નહીં ગોઠવણીના પ્રકારમાં ક્રમ અગત્યનો છે તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયું હશે પરફેક્ટ ચલો નેક્સ્ટ હવે સૂત્રો પ્રમે છે એ કોન્સેપ્ટ જોવો છે પરંતુ એક્ઝામ્પલ છે એને આપણે ઓળખણ કઈ રીતે આપવી એ પણ અગત્યનું રહેશે બરાબર એ ટોપિક પણ આપણે જોવાનું છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માટે આપણો કોન્સેપ્ટ સચે અને ક્રમ વચ્ચેનું ડિફરન્સ ચલો તફાત બંને વચ્ચેનો કયો છે અને દાખલામાં ખાસ નોંધ રાખવાની બાદ કર દઈએ ક્રમચય નઈયા લખી દઉં સંચય પાલો ક્રમચય હોય એની અંદર હંમેશા શું દર્શાવવાનું તો કે ગોઠવણીનો પ્રકાર દર્શાવે શું દર્શાવે ગોઠવણીનો પ્રકાર સંચય છે તો સંચય શું દર્શાવે તો પસંદગીનો પ્રકાર દર્શાવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું ક્રમ અગત્યનો છે ક્રમ અગત્યનો છે જ્યારે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું ક્રમ અગત્યનો નથી પરફેક્ટ અહીંયા એક્ઝામ્પલ છે એ ખાસ નોંધ રાખીને તમારે જોવાના ચલો એક્ઝામ્પલ કેવા પ્રકારના પૂછાય છે તો એક્ઝામ્પલ કેવા હોય એ ઓળખો તમારે રાખવાની રહેશે તો કેવા હશે તો આપણને શબ્દો બનાવવાળા એક્ઝામ્પલ પૂછી શકે સંખ્યાઓ બનાવવાળા એક્ઝામ્પલ પૂછી શકે વસ્તુઓ કે વ્યક્તિની આર્મો ગોઠવણી આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે એક્ઝામ્પલ પૂછી શકે જ્યારે અહીંયા કેવા પ્રકારના એક્ઝામ્પલ હોય ખાસ ધ્યાન રાખવાના તો આપણે સમિતિ બનાવવાનું કે જૂથ બનાવવાનું કે ટીમ બનાવવાનું કે લખોટીવાળા એક્ઝામ્પલ કે દડાવાળા એક્ઝામ્પલ કે બાજી પત્તાવાળા કે કે ભૂમિતિ આધારિત તો આ પ્રકારના દાખલાઓ હંમેશા સંચયમાં તમારે લેવાના રહેશે બરાબર સમિતિ જૂથ ટીમ લટોળું હોય એ લખોટીવાળા દાખલા દડાવાળા દાખલા બાજી બરાબર ચલો અને ભૂમિતિ લંબચોરસ ચોરસ વર્તુળ રેખા વગેરે પ્રકારના દાખલા હોય ત્યારે હંમેશા સંચયમાં દાખલા લેવા અને ગોઠવણીવાળા શબ્દો સંખ્યાઓ વસ્તુઓ કે વ્યક્તિઓની હારમાં ગોઠવણી ત્યારે હંમેશા ક્રમચયની અંદર દાખલા લેવા પક્કા તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે યાદ રાખવાનો રહેશે આપણે દાખલો જોઈને કન્ફર્મ કરવાનું છે કે ભાઈ આ દાખલો ક્રમચયનો છે કે આ દાખલો સંચયનો છે ઓકે ઓકે ચલો આપણે પ્રમેય અને સૂત્રોની તરફ પ્રયાણ કરી દઈએ નેક્સ્ટ સૂત્રો અને પ્રમેય અંદર ઓબ્ઝર્વેશન કરી દઈએ તારે ચલો પહેલો એનસીઆર જે આપણે શીખ્યા એન આર વસ્તુઓની પસંદગી એને એનપીઆર વચ્ચેનો સંબંધ તો એનપીઆર ડિવાઈડ બાય આર ફેક્ટોરિયલ વડે દર્શાવાય એનપીઆરનું સૂત્ર પણ આપણે શીખી ગયા હતા એનપીઆરનું સૂત્ર કેટલું શીખ્યા હતા તો એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ અને આર ફેક્ટોરિયલને ભૂલવાના નહીં તો આપણે કહે તો ડાયરેક્ટ સૂત્ર ચલા જો એનસીઆરનું ડાયરેક્ટ સૂત્ર કહે તો આપણે આ યાદ રાખવાનું પરફેક્ટ અને એનપીઆર અને એનસીઆર વચ્ચેનો સંબંધ કહે તો ટૂંકમાં આપણે વાત કરી દઈએ કે એનસીઆર બોલે તો સંચય અને ક્રમચય વચ્ચેનો શું દર્શાવવાનો સંબંધ તો એ આના દ્વારા દર્શાવી શકાય કે એનસીઆર ઇઝિકલ ટુ ફેક્ટોરિયલ તો આ ક્રમચય અને સંચય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું અને એનસીઆરનું ડાયરેક્ટ સૂત્ર ફેક્ટોરિયલ સ્વરૂપમાં જોવું હોય તો એન ફેક્ટોરિયલ અપન

આઠ ભિન્ન વસ્તુમાંથી માંથી ચાર વસ્તુની પસંદગી કરવી છે તો કે એનો પ્રકાર કેટલો થાય એ આઠ ભિન્ન વસ્તુમાંથી ચાર વસ્તુની પસંદગીનો પ્રકાર કેટલો થાય તો પેલો કોન્સેપ્ટ આપણે શું શીખવાનો કે દર્શાવતો શીખવાનું દર્શાવવામાં અંદર જોઈ લો આઠ માંથી કેટલી શું પસંદ કરવાની છે ચાર તો સંકેત સંગીનો પ્રકાર રીતે દર્શાવો તો આઠ માંથી ચાર એટ સી ફોરવર્ડ દર્શાવાય પરફેક્ટ હવે આની ગણતરી કેવી રીતે કરી શકાય તો ગણતરી બે રીતે તમે કરી શકો છો એક એનપીઆરની રીતે અને એક ડાયરેક્ટ સૂત્રની રીતે આપણે પહેલાં એનપીઆરની રીતે વાત કરીએ તો ચલો એનપીઆરની રીતે તો અહીંયા કેટલી વસ્તુ છે ટોટલ આઠ એનપીઆર આરની જગ્યાએ કેટલા છે જોઈ લેજો ચાર તો એનો વાત આઠમાંથી કેટલા સ્થાન ઘટવાના છે ચાર તો આઠમાંથી ચાર સ્થાન ઘટાડો કરો તો આઠ સાત છ અને પાંચ છેદની અંદર જોઈ લેજો આર ફેક્ટરીયલ કે ચાર છે એ ચાર ફેક્ટરીઓની કિંમત આપણે દર્શાવવાની ચાર ફેક્ટરીઓની કિંમત એનો ઘટાડો કેટલો ચારથી એક આપણને ખ્યાલ છે પરફેક્ટ ઓકે ચલો માટે દર્શાવી દો ત્રણ દુના છ છ કેન્સલ ચાર દુના આઠ પરફેક્ટ બે સિત્તેર ચૌદ ચૌદ પંચા કેટલા થાય સિત્તેર તો આપ ફાઈનલ આન્સર કેટલો થઈ ગયો સિત્તેર કોન્સેપ્ટ અહીંયા ફિક્સ કરી દો ફાસો ફરી વાર જો લેજો આઠ માંથી ચાર વસ્તુની પસંદગી કરવી છે મારે તો એને આપણે દર્શાવવા હોય કિંમતની સ્વરૂપે તો આઠ છે એ આઠમાંથી પહેલાં અંશમાં કેટલા સ્ટેપ ઘટવાના ચાર ચલો જો આઠમાંથી ચાર સ્ટેપ અંશમાં ઘટાડો કરો અને છેદની અંદર આર ફેક્ટરીયલ આરની જગ્યાએ કેટલા છે ચાર તો ચાર ફેક્ટરી ચાર ફેક્ટરી કિંમત આપણે જાણીએ ચાલી એક સુધીની ગુણાકાર પરફેક્ટ ઓકે ડન તો આનો જવાબ કેટલો નીકળ્યો આપણે સિત્તેર કદાચ જો આપણે આ પ્રમાણે ગણે હોત સૂચનાત્મક રજૂઆત તો કે એનો પસંદગીનો પ્રકાર એટસી ફોર तो आपरी पासे आ कहो केहवाए n जरे आ सू केहवाए r केहवाए बराबर तो r अने n ની કિંમત આપણે દર્શાવી દો चलो n ફેક્ટોરિયલ अपॉन m - r ફેક્ટોરિયલ * r ફેક્ટોરિયલ n ની જગ્યાએ કેટલા દર્શાવવાના 8 r ની જગ્યાએ કેટલા દર્શાવવાના 4 તો જલે જો 8 ફેક્ટોરિયલ अपॉन 8 - 4 ફેક્ટોરિયલ અને કેટલા આની જગ્યાએ ચાર ફેક્ટરીઓ થાય ઓકે ઓકે આમ સાદરૂપ આપણે આપતે આગળ શીખી ગયા છીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે એનો જવાબ પણ કેટલો થશે સિત્તેર જે ક્રમચની અંદર આપણે શીખવાડી દીધું છે આઠ ફેક્ટરીઓની કિંમત કેટલી થાય ચાલીસ ત્રણ વીસ ચાર ફેક્ટરીઓની કિંમત ચોવીસ અને અહીંયા આઠમાંથી જશે એટલે ચોવીસ આર્યા તો ચાલીસ ત્રણ વીસને ચોવી વડે ભાગો પાછા ફરીથી ચોવીસ વડે ભાગશો તો જવાબ કેટલો નીકળશે સિત્તેર નીકળશે ઓકે ચલો બીજો પોઈન્ટ શીખી લઈએ આપણે બીજો પોઈન્ટ માટે એન બિન વસ્તુમાંથી આપણે એક પણ વસ્તુ પસંદ ન કરવી હોય તો અને એન ભિન્ન વસ્તુમાંથી બધી જ વસ્તુની પસંદગી કરો તો એનું મૂલ્ય કેટલું થાય તો એ પ્રકાર કેટલો થાય હંમેશા એક થાય એન બિન વસ્તુઓમાંથી એક પણ વસ્તુ પસંદ ન કરવી હોય કે n ભિન્ન વસ્તુમાંથી બધી જ વસ્તુ આપણે પસંદગી કરી નાખીએ તો એનું મૂલ્ય હંમેશા કેવું થાય એક થાય બરાબર પક્કા કેવી રીતે થાય થાય તો ઓબ્ઝર્વશન અહીંયા થી કરી દો ncn છે અહીંયા ઓબ્ઝર્વશન કર દો સૂત્ર આપણી પાસે r ની જગ્યાએ કેટલા છે r ની જગ્યાએ કેટલા n તો અહીં જુઓ n ફેક્ટોરિયલ અહીં r ની જગ્યાએ n મૂકો n - n કેટલા થાય 0 0 ફેક્ટોરિયલ નું મૂલ્ય કેવું થાય એક પછી અહીંયા અહીંયા મૂકી દો r ની જગ્યાએ n મૂકો તો n ફેક્ટોરિયલ / n ફેક્ટોરિયલ કેટલા મૂલ્ય થઈ ગયું વન એન સી ઝીરો જોઈ લેજો આની જગ્યાએ કેટલા છે ઝીરો અહીંયા ઝીરો મૂકી દો અહીંયા ઝીરો મૂકી દો ઝીરો ફેક્ટોરિયલ મૂલ્ય કેટલું થાય વન એન માઇનસ ઝીરો એટલે એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ ભાગ્યા એન ફેક્ટોરિયલ તો પણ મૂલ્ય કેટલું થાય એક આ સૂત્રની રીતે મેં તમને વાત કરી આપણે ગુજરાતી ભાષામાં પણ વાત કરી દીધી કે એન ભિન્ન વસ્તુ આપેલી હોય એમાંથી એક પણ વસ્તુ પસંદગી ન કરવી હોય તો એનો પ્રકાર હંમેશા કેટલું થાય એક જે આપણે બોલીએ છીએ તે કે આપણે કંઈ પસંદ કરવી નથી અને એન બિન્ન વસ્તુમાંથી એન વસ્તુની પસંદગી કરવી હોય તો આખું ટોળું આપેલું હોય એ ટોળાને એક જ વાર પસંદ કરી શકાય ઓકે ઓકે એટલે કે એક્ઝામ્પલ લઈ લઈએ માટે એ વસ્તુમાંથી એક પણ વસ્તુ પસંદ કરવી નથી અથવા પચીસમાંથી મારે પચીસે પચીસ વસ્તુ પસંદગી કરવી છે તો એનું મૂલ્ય કેટલું થાય એક જ થશે સો વસ્તુ આપેલી હોય અને સો માંથી એક પણ વસ્તુ પસંદ ન કરવી હોય તો એનો પ્રકાર કેટલો થાય એક અને સો માંથી સોએ સો વસ્તુ મારે પસંદ કરવી હોય તો એનો પ્રકાર પણ કેટલો થાય એક જ થાય પરફેક્ટ ઓકે ચલો બીજો આગળ પોઈન્ટ એન ભિન્ન વસ્તુમાંથી એક જ વસ્તુની પસંદગીનો પ્રકાર તો અહીંયા ધ્યાન રાખજો કેટલો થાય એન થાય પાકા કમ્પેર એક્ઝામ્પલ ટેમ્પર બેઝ પર સાદું લઈ લઈએ તો તમને થોડો ખ્યાલ આવી જશે ધાર કે એ બી અને સી છે આની અંદરથી મારે એક વસ્તુ પસંદ કરવી છે તો હું કેટલા પ્રકારે કરી શકે તો ચલો કા તો એ પસંદ કરી શકું કાં તો બી પસંદ કરી શકું કાં તો શું પસંદ કરી શકું સી તો ત્રણ વસ્તુની પસંદગી હું કેટલા પ્રકારે કરી શકું ત્રણ રીતે કરી શકું તો એન વસ્તુમાંથી એક વસ્તુની પસંદગીનો પ્રકાર એન વસ્તુમાંથી એક વસ્તુની પસંદગીનો પ્રકાર કેટલો થાય એન થાય એક્ઝામ્પલ ધારો કે આપણે લઈ લઈએ પચીસ વસ્તુમાંથી એક વસ્તુની પસંદગીનો પ્રકાર કેટલો થાય પચીસ થાય કમ્પ્લેટ 8 વસ્તુમાંથી 1 વસ્તુની 2 વસ્તુની પસંદગીનો પ્રકાર કેલો થાય 8 થાય ઓકે ઓકે ચલો હવે મસ્ત પોઈન્ટ આવ્યો ધ્યાન રાખજો વોન્ટેડ ટોપિક ચોથો પોઈન્ટ જે સૌથી બેસ્ટ જોલેજો ncr નું મૂલ્ય અને ncr n - r આ બંનેનું મૂલ્ય હંમેશા કેમ મળે સમાન મળે બીજું ખાસ નહોતું અહીંયા રાખવાની કે આરની જગ્યાએ જે વસ્તુ આપણને આપેલી છે એન સી આર તો અહીંયા જે વસ્તુ હશે એ હું હંમેશા શું કહીશ આર જ કહીશ તો અહીંયા આરની જગ્યાએ કેટલા વસ્તુ આપેલી છે જોઈ લેજો આ બીજી આર આરે આપેલો છે તો જ્યાં આપણે કહી દઈશું જ્યાં કયું ભાઈ અહીંયા જો લેજો જ્યાં કરીને આપણે બંનેનો સરવાળો એન માઇનસ આર તો કેટલો મળે છે એન મળે છે આ બંનેનો સરવાળો કરવો તો કેટલું મળે આર અને એન માઇને સારનો સરવાળો કેટલો થાય એન થાય ખાસ નોંધ રાખવાની આપણે અહીંયા શીખવાનું શું છે મેઈન મુદ્દો એ રહ્યો છે શીખવાનો પોઈન્ટ ચલો શીખવાના પોઈન્ટની અંદર કે ટૂંકમાં આ એવું કહેવામાં આવે છે ચલો જો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે એટ સી ફાઈવ છે તો એટ સી ફાઈવમાં અહીંયા આપણે જાણીએ કેટલા સ્ટેપ ઘટવા પડે પાંચ સ્ટેપ ઘટીને પછી આપણે જવાબ લાવી શકીએ છીએ પણ જો કે પાંચ સ્ટેપ ના ઘટવા હોય અને જવાબ આપણે ઇઝી એના કરતા પરવો હોય તો તો આપણે મોટા આરમાંથી શું બનાવવાનો નાનો આર આ પ્રમાણે બનાવી શકાય તો આઠમાંથી શું કરવાના પાંચ બાદ આઠ માંથી શું કરવાના પાંચ બાદ કરો ચલા જો આઠમાંથી શું બાદ કરી દીધા પાંચ પાત બંનેનો એન કેવો હોય સમાન હોય પરંતુ આરની જગ્યાએ મોટા આર્મથી શું બનાવી શકો નાનો આર બનાવી શકાય તો એઇટ સી ફાઈવનું મૂલ્ય કોના જેટલું થઈ શકે એઇટ થ્રી જેટલું થાય તો અહીંયાથી કોન્સેપ્ટ તમારે શું નક્કી કરવાનું આઠમાંથી પાંચ વસ્તુની પસંદગી કરો કે આઠમાંથી ત્રણ વસ્તુની પસંદગીનો પ્રકાર બંનેનું મૂલ્ય હંમેશા કેવું મળ્યા સમાન તો એનો અર્થ એવો દર્શાવે કે પાંચ સ્ટેપ ઘટીને આપણે જવાબ જે લાવીએ છીએ એના કરતાં શું કરવાનું ત્રણ સ્ટેપ ઘટીને જવાબ તમે ઝડપી લાવી શકો તો અહીંયા શું કોન્સેપ્ટ આપણે શીખવાનું છે ચોથા પોઈન્ટની અંદર આપણે કે મોટા આરમાંથી શું બનાવવાનો નાનો આર બનાવી શકાય જેમાં આપણે ક્રમચમાં મેં શીખવાડ્યું હતું ક્રમગુણવાળો ટોપિક હતો એની અંદર કે મોટા ફેક્ટરીમાંથી શું બનાવવાનો નાનો ફેક્ટરીયલ એટલે છ ફેક્ટરીઓને આપણે શું લખતા હતા છ ગુણ્યા પાંચ ફેક્ટરીઓ લખતા હતા બરાબર તો અહીંયા આરને આપણે શું કરવાનું છે મોટો આર છે તો એની જગ્યાએ શું બનાવવાનું નાનો આર તો આપણે ગોઠવણી કેવી થઈ જાય ઘટી જાય સાદરૂપ કેવું થઈ જાય ઘટી જાય પક્કા પક્કા ચલો તો એટસી ફાઇવની કિંમત કોના જેટલી થાય એટસી થ્રી જેટલી જ થાય પરફેક્ટ આનો ઉપયોગ એક ખાસ કેવી રીતે ધાર કે તમને એમ કીધું હોત કે સો સી નવ્વાણું આનું મૂલ્ય કેટલું થાય તો આપણે મોટા પદો જ્યારે ઘટાડો કરવાનો હોય ત્યારે આ પ્રમાણેનો ખાસ ઝડપી ઉપયોગ થાય સો સી નવ્વાણું છે તો નવ્વાણું સ્ટેપ કોઈ ઘટવા જવાનું છે નહીં જવાનું છે નથી તો આપણે શું કરવાનું સોમાંથી નવ્વાણું શું કરી દો બાદ સોમાંથી નવ્વાણું બાદ કરો કેટલા થાય તો સો સી વન સો માંથી નવ્વાણું જશે કેટલા થાય એક તો સોી નવ્વાણું ની કિંમત કે સોી એકની કિંમત બંનેના મૂલ્ય કેવો મળશે સમાન મળશે એટલે સો અશી વનની કિંમત તો ઓલરેડી આપણને ખબર હે કેટલું થાય સો તો સો અસી નવ્વાણું મૂલ્ય કેટલું થશે સો થશે કદાચ તમને આવું પૂછ્યું હોત કે ભાઈ દસ દસ થી આઠનું મૂલ્ય હશે તો દસ થી આઠ આ સ્ટેપ કોઈ ઘટવા જવાનું છે ના પણ દસ માંથી આઠ જતા રહે તો કેટલા રહે બે તો દસ સી બે તો આનું મૂલ્ય તો આપણને આવડે છે કેટલા સ્ટેપ ઘટવાના બે તો દસ ગુણ્યા નવ છેદમાં બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક પરફેક્ટ તો જવાબ કેટલો થયો બે પંચો દસ પાંચનો કેટલા થયા પિસ્તાલીસ તો આપણો ફાઇનલ આન્સર કેટલો થયો પિસ્તાલીસ થયો ઓકે ઓકે તો ચોથો પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો મોટામાંથી શું બનાવવાનું નાનો આર ડન ડન ચલો સૂત્ર જોઈ લઈએ માટે જોઈ લેજો પાંચમો ટોપિક એના આધારિત બેઝ ચોથો પોઈન્ટ છે એના આધારિત પાંચમો પોઈન્ટ એનસી એક્સ અને એન સી વાય અત્યારે હાલ વાત કરી એ જ બરાબર જોઈ લેજો એન સી એક્સ બરાબર એનસી વાય તો અહીંયા કોન્સેપ્ટ શું કહેવા માગે છે તો બંનેના મૂલ્યો ક્યારે સમાન થાય તો બંનેના મૂલ્યો ક્યારે સમાન થશે કાં તો એક્સ બરાબર કેટલા હોય વાય અથવા એક્સ પ્લસ વાય એનો સરવાળો કેટલો થાય એન જે આપણે આગળ વાત કરીએ ચલો શું વાત કરી હતી અહીંયા બંનેનો આર બંનેના આરનો સરવાળો હંમેશા કેટલો થાય એન જેટલો થાય એ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો ચલો તો જો જોઈ લો એનસી એક્સ બરાબર એનસી વાય બંનેનું મૂલ્ય ક્યારે સમાન થશે કાં તો બંને એક્સ અને વાય કેવા હોય સમાન હોય અથવા x અને y નો સરવાળો કોના જેટલો થાય n જેટલો થાય ઓકે ઓકે ચલો હવે આના ઉપરથી એક્ઝામ્પલ આપણે બનાવવું હોય તો કે રીતે બનાવી શકાય જુઓ એક્ઝામ્પલ તરીકે આપણે પૂછી લે કેન્સી 5 પરફેક્ટ છે અહીં આપી દે 80 3 તો કે n નું મૂલ્ય શું આવો એમસીક્યુ બનાવી શકે છે તો અહીંયા ટોપિક ઓબ્ઝર્શન કરી દો એનસી એક્સ બરાબર એનસી વાય તો અહીંયા જોઈ લો એનસી એક્સ અને એનસી વાય એક્સ અને વાયની કિંમત સરખામણી કરી શકો છો માટે જવાબ આપણે કાં તો શું થાય એક્સ બરાબર શું થાય વાય થાય અથવા એક્સ અને વાયનો સરવાળો કોના જેટલો થાય એન જેટલો થાય પાંચ બરાબર ત્રણ શક્ય છે ના શક્ય નથી તો એન બરાબર ક્યાં થઈ ગયા એન બરાબર આઠ આ તો શક્ય છે તો ફાઇનલ આપણો આન્સર આના ઉપરથી કયો થયો આઠ થયો બીજો એક્ઝામ્પલ આવું પણ બનાવી શકે એક્ઝામ્પલ તરીકે આપણને કહી દઈએ એટ સી કે એન્ડ એટ સી થ્રી તો કેનું મૂલ્ય કેટલું થાય એ ખાસ ધ્યાન રાખવાનું એનની જગ્યાએ જે વસ્તુ આપેલું છે એ એન હંમેશા સમાન હોવું જોઈએ તો જ આ ટોપિક ચાલે નહીતર ચાલે નહીં nq હો જઈએ સમાન પક્કા r અલગ હોય તો અહીંયા ટોપિક નો જવાબ આ પ્રમેયનો ઉપયોગ કરી શકો માટે પેલા x બરાબર શું લઈ શકાય x બરાબર y તો k બરાબર કેટલા થઈ ગયા 3 અથવા બની આ આન્સર વાળો k + 3 કોના જેટલો થાય n જેટલો થાય n ની જગ્યાએ કેટલા છે 8 માટે k બરાબર કેટલા થઈ ગયા k બરાબર કેટલા થઈ ગયા પાંચ થાય બરાબર કેટલા થાય થાય સમાન અને અને જગ્યાએ જે આપે છે એ અલગ હોય ત્યારે આ કોન્સેપ્ટનો ઉપયોગ યાદ રાખવાનો એનસીએક્સ બરાબર એનસી વાય તો જવાબ કયો નીકળે કાં તો બંને એક્સ સમાન હશે કાં તો બંને એક્સનો સર એક્સ અને વાય બંનેનો સરવાળો કેટલો થાય એન જેટલું થાય પરફેક્ટ ઓકે ચલો છઠ્ઠો પોઈન્ટ એના ઉપરથી એસી આર પ્લસ એન સી આર માઇનસ વન ચલા જો બંને એન્સ સમાન હોય અને આર ક્રમિક હોય આર શું આપેલો હોય ક્રમિક આપેલો હોય ઓકે ને એન્સ સમાન અને આર ક્રમિક આપેલો હોય તો એનની અંદર એક વધાર કરો એન પ્લસ વન એન પ્લસ વન સી અને મોટો આર લેવાનો કયા લેવાનો મોટો આર મોટો આર કેટલો છે આર માઇનસ વન અને આર એમાંથી મોટો શું થાય આર પરફેક્ટ તો ધ્યાનમાં શું રાખવાનું બને એન સમાન હોય અને ક્રમિક આર આપેલો હોય ક્રમિક આર એટલે શું બે અને ત્રણ આપેલો હોય ચાર અને પાંચ હોય અથવા પાંચ અને છ હોય નવ અને દસ હોય તો એવા ક્રમિક પદો આપેલા હોય આરના અને એન કેવા હોય સમાન તો હંમેશા એનમાં એકનો વધારો કરવાનો અને મોટો આર જવાબ લેવાનો રહેશે આનું મૂલ્ય અને આ બંનેના સરવાળાનું મૂલ્ય કેવું મળે સમાન મળે એટલે શું કહેવા માગે છે ઓબ્ઝર્વેશન કર દો એક્ઝામ્પલ લઈ લઈએ ચલા જો એટ સી થ્રી એડ સી ટુ તો આનું મૂલ્ય કેટલું થાય તો આનું મૂલ્ય કેટલું થાય તો બંને એન કેવા છે સમાન અને આર ક્રમિક આપેલા છે હા ક્રમિક આપેલા તો એનની અંદર એકનો વધારો કર દો અને મોટો આર હતો એમ ના મોટો આર બંનેમાં કેટલો છે ત્રણ તો જવાબ આટલો થાય એટલે કે આનું મૂલ્ય નાઇન સી થ્રી જેટલું થાય એટલું થાય નાઇન સી થ્રી જેટલું પક્કા ઓકે ડન તો અહીંયા આર ક્રમિક આપેલો હોય એને સમાન આપેલો તો બંનેનો સરવાળો કોના જેટલો થાય તો એનમાં એકનો વધારો અને મોટો આર જવાબ લેવાનો રહેશે આ ક્રમિક સંચયના પદો આપેલા હોય ત્યારે આ ઉપયોગ કરવાનો રહેશે આર ક્રમિક આપેલો હોય ત્યારે અને એન સમાન હોય ત્યારે ડન ડન તો આપણે છ પોઈન્ટ શીખી લીધા બરાબર છ પોઈન્ટ કયા શીખ્યા ઓબ્ઝર્શન કરતો એ છ પોઈન્ટનો આપણે ઉપયોગ કરવાનો પહેલો નું સૂત્ર એનસીઆરનું સૂત્ર એનપીઆર અથવા એન ફેક્ટોરિયલ અપન એન માઇનસર ફેક્ટરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ થાય બીજો પોઈન્ટ આપણે શીખવાડ્યો એનસી ઝીરો અથવા એનસીએન એનું મૂલ્ય હંમેશા ક્યુ થાય વન થાય ત્રીજા પોઈન્ટમાં એનસી વન એનું મૂલ્ય હંમેશા ક્યુ થશે એન ચોથો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો હતો એનસીઆર શું લખી શકાય એન માઇનસ આર જેટલું મૂલ્ય થાય એના પછીનો ટોપિક પાંચમું કે બંને એક્સ અને એનસી વાય મૂલ્ય સમાન ક્યારે થાય તો કા બંને એક્સ કેવા હોય સમાન હોય કા તો બંને એક્સ અને વાયનો સરવાળો કેટલો થાય એન જેટલો થાય તે અને છઠ્ઠો પોઈન્ટ આર ક્રમિક આપેલા હોય એને કેવા હોય સમાન તો એમાં એનો વધારો અને મોટો આર એમ તો આ બંનેનું મૂલ્ય હંમેશા હંમેશાના જેટલું થાય સરવાળાનું ચલો ત્યારે હવે વધુ વાત ના કરા કે આગળ એન્ટ્રી મારીએ સ્વાધ્યાયની અંદર ચલો બેઝિક એક્ઝામ્પલ જ આપણને આપેલા છે ચલો જો તમારો કોન્સેપ્ટ હવે તમે નક્કી કરીને જોઈ શકો છો મસ્ત મજાની રીતે પહેલો પોઈન્ટ કયો છે એનસીએટ ઇઝલ ટુ એનસી ટુ હોય મૂલ્ય શોધો કોન્સેપ્ટ કયો દેખાય છે પ્રમેય પાક્કા કયા પાંચમો બરાબર કે એનસી વાય જો દેખાય છે હા તો આપણો કોન્સેપ્ટ કેવો દેખાય કે એનસીએક્સ બરાબર કેટલા એનસી વાય એને જેવું દેખાય છે તો આપણો કોન્સેપ્ટ કયો હતો કાં તો એક્સ બરાબર કેટલા થાય વાય અથવા એક્સ પ્લસ વાયનો સરવાળો કેટલો થાય એન થાય આપણે મૂલ્ય આનું શોધવાનું છે પણ એન મળે તો આપણે શોધી શકીએ ને એન વગર શોધી શકવાનું છું ના તો પહેલાં મારે શું શોધવું પડશે એન ચલો એન શોધવા માટેની આપણો ટોપિક જે ઉપયોગ કરો છે એની અંદર દર્શાવી દઈએ તો એક્સ ને વાયની કિંમત ચલો આઠ બરાબર બે શક્ય છે ના શક્ય નથી તો અથવા એક્સ અને વાયનો સરવાળો આઠ પ્લસ બે બરાબર કેટલા થાય એન માટે એન બરાબર કેટલા થઈ ગયા દસ તો એની કિંમત કેટલી થઈ ગઈ દસ થઈ ગઈ ઓકે ચલો આપણે જે શોધવાનું છે તે આથી એનસી ટુ એની જગ્યાએ કિલા મૂક કોના દસ ટેન સી ટુ કેટલા સ્ટેપ ઘટવાના હવે આપણને ખબર પડી ગઈ બે તો દસમાંથી બે સ્ટેપ ઘટો દસ અને નવ છેદની અંદર આરની જગ્યાએ કેટલા આપ્યા બે તો બે ફેક્ટરીની કિંમત બે ગુણ્યા એક રૂપિયા કેટલું થાય પિસ્તાલીસ ઓકે ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ આપણે આપ્યો છે એનની કિંમત શોધોવાળો બરાબર એનની કિંમત શોધો આપી દીધો છે ટુ એનસી થ્રી થ્રી આપેલા હોય અને એનું મૂલ્ય કોના જેટલું હોય બાર જેમ એક જેટલું જેમનો અર્થ આપણને ખબર છે પહેલા એ દર્શાવી દો ગુણોત્તર દર્શાવે છે ચલો તો કોન્સેપ્ટ એની અંદર માટે પહેલા ગુણોત્તર જોઈ લેજો ટુ एन सी थ्री डिवाइड बाय सी थ्री इज युक्ल टू बार भागया एक ओके ओके चलो चौकड़ी में कर करता ये लो टू एन सी थ्री गुण्या एक करने जरूर है नहीं बार गुण्या एन सी थ्री जो वे खास चलो સંચયનો ટોપિક ઉપયોગ કરી દઈએ કેટલા સ્ટેપ ઘટવાના છે ત્રણ પોતાનાથી ત્રણ સ્ટેપ પોતે ટુ એન એક ઓછા કરો ટુ એન માઇનસ વન હજી એક ઓછા કરો ટુ એન માઇનસ ટુ પરફેક્ટ ત્રણ ફેક્ટોરિયલ છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર કેટલા છે બાર એનમાંથી કેટલા સ્ટેપ ઘટવા આ ત્રણ પોતાનાથી ત્રણ એક એક ઓછા કરો બે એક ઓછા કરો ત્રણ છેદની અંદર ત્રણ ફેક્ટરિયલ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે ચલો ઓકે માટે અહીં જ લો થ્રી ટુ વન થ્રી ટુ વન કેન્સલ એન એન કેન્સલ ઓકે ઓબ્જેક્શન કર દો થોડું સાદરું આપીશું બે बे था थाय बार के लखी दू छो अँ थी सामने के दिखाया जो लो के देखाए बै बन का दी के टू एन माइनस वन एंड एन, एन माइनस वन बराबर सिक्स इंटू एन माइनस वन एंड एन, एन माइनस टू ओके पाका चलो पचु कट मारो एन माइनस वन एन माइनस वन घर भेगा पक्का बे तरी के थे छके ओके सा दू पाछू आप दो चलो के टू एन माइनस वन एक अँ तो बराबर अँ जु लो त्र अंदर गुणाकार कर दो थ्री त्रूना छ जु लो माइनस छकली दो टू एन पे बाजू मोकली दो છ માઇનસ એક બરાબર થ્રી એન માઇનસ ટુ એન આઉટપુટ કેટલું મળે માટે એન બરાબર કેટલા થયા પાંચ જે માગેલ મૂલ્ય દર્શાવે છે ઓકે ઓકે તો બેઝિક કોન્સેપ્ટ આપણો ક્લિયર હોય તો આપણે સરળતાથી એક્ઝામ્પલ ગણી શકીએ છીએ આવો એક્ઝામ્પલ બીજું આપેલું છે અગિયાર લખ્યા છે બારની જગ્યાએ કેટલા લખ્યા છે અગિયાર જે તમે જાતે ગણી શકશો પકા ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ તમે વાંચી લો કે પાંચ કુમાર આપેલા છે અને ચાર કુમારી આપેલા છે એમાંથી ત્રણ કુમાર અને ત્રણ કુમારીઓ હોય એવી ટુકડી બનાવવાની છે શું બનાવવાની છે ટુકડી હવે પ્રશ્ન જોઈને આપણને ખબર પડવી જોઈએ એક્ઝામ્પલની રકમ જોઈને આપણને ખબર પડવી જોઈએ કે એક્ઝામ્પલ ક્રમચનું છે કે સંચયનો તો આપણે તફાવત બંનેનો કીધો તો સંચયમાં દાખલા કયા આવે તો જૂથ બનાવવાનું કે સમિતિ બનાવવાનું કે ટીમ કે ટુકડી કે તો દાખલો કોની અંદર જતો રહે સંચયની અંદર જતો રહે તો આપણો દાખલો આ કયો છે સંચયનો છે અત્યારે હાલ ટોપિક સંચયનું ચાલે છે તો પાક્કું જ પણ ઓળખાણ માટે આપણે જરૂરી છે કમ્પરેટ કારણ કે ઓળખાણ એ મોટી ખાણ છે ચલો તો અહીંયા જોઈ લો તો ટુકડીવાળો એક્ઝામ્પલ તો કોની અંદર જશે ટુકડીવાળું એક્ઝામ્પલ તો આપણને ખબર પડી ગઈ ભાઈ કયો ટોપિક થઈ ગયો સંચયનું થઈ ગયું ઓકે હવે સંચયની અંદર આપણે પસંદગી કરવાની છે કેવી પસંદગી કીધી છે સીધો જવાબ જ છે ચલો કુમાર કેટલા આપેલા છે તો અહીંયા જોઈ લો કુમાર આપણને પાંચ આપેલા છે અને કુમારીઓ કેટલી આપી દે તો કુમારી આપણને કેટલી આપી દે ચાર પસંદગી કેવી કરવાની છે ત્રણ કુમાર લેવાના છે અને ત્રણ કુમારી તો ટુકડી માટે ટુકડીના પ્રકાર ટુકડીના પ્રકાર એ જ પસંદગીના પ્રકાર થાય ચલો પાંચમાંથી કેટલા કુમારો લેવાના પાંચમાંથી ત્રણ તો પાંચમાંથી ત્રણ કુમારોની પસંદગી કુમારીઓ કેટલી લેવાની ત્રણ કેટલામાંથી ચાર તો ચારમાંથી ત્રણ કુમારીઓની પસંદગી સાદરૂપ હવે આપણે ટૉપિક સૂત્ર શીખી ગયા એ પ્રમાણે આપી દો ચલો જો અહીંયા જોઈ લો પાંચમાંથી કેટલા સ્ટેપ ઘટવાના ત્રણ એના કરતાં આપણે મોટા આરમાંથી નાનો આર બનાવતા શીખી ગયા એ ટોપિક ઉપયોગ કરી દઈએ તો જોઈ જ લો ફાઈવ સી પાંચમાંથી ત્રણ જ તો કેટલા રહેશે બે તો ફાઇવ સી ટુનું મૂલ્ય કહોક ફાઇવ સી થ્રીનું મૂલ્ય કેવું મળશે સમાન ચારમાંથી ત્રણ જાત કેટલા રહેશે એક તો ફોર સી વનનું મૂલ્ય અથવા ફોર સી થ્રીનું મૂલ્ય કેવું થાય સમાન મોટા આરમાંથી હંમેશા નાનો આર બનાવી દેવાનું એટલે આપણે સરળતા રહે ચલો અહીંયા કેટલા સ્ટેપ ઘટવાના બે પાંચ ચાર અને બેના બે ફેક્ટરી બે ગુણ્યા એક ફોર સી વન માત્ર ફોર બે દૂના ચાર અને બે વીસ કેટલા થાય ચાલીસ તો આપણું ફાઇનલ આન્સર કેટલો થઈ ગયું ચાલીસ થાય तो ये भी टुकड़ी के प्रकार बनाई शक चालीस रीते बना शक पक्का पक्का टॉपिक क्यों पकड़ो टुकड़ी बनाने के टीम बना के समिति बनाने के जूथ बनाव के तो कोई कॉन्सेप्ट जत रहे अंदर जत रहे ओके ओके चलो नेक्स्ट एग्जांपल रकम हम चलो लो છ લાલ દડા પાંચ સફેદ દડા પાંચ વાદળી દડા દરેક રંગના ત્રણ દડા એમ કુલ નવ દડાની પસંદગી કેટલા પ્રકારે થાય કેટલા નહીં નવ દડાની પસંદગી કેટલા પ્રકારે થાય ચલો જો શું કીધું અહીંયા ખાસ દરેક રંગના કેટલા દડા ત્રણ બીજી વાત ટોપિક કયાનો છે ક્રમચયનો છે કે સંચયનો છે તો અહીંયા ઓબ્ઝર્વેશન કરતો દડાવાળા એક્ઝામ્પલ મેં તમને તફાવત આપ્યો કેમ છે એને સંચયની અંદર ત્યારે વાત કરતી દડાવાળા એક્ઝામ્પલ હોય લખોટીવાળા હોય તો બંને એક્ઝામ્પલ કોની અંદર જતા રહેશે સંચયની અંદર તો કોન્સેપ્ટ આપણો પહેલાં દડાવાળા એક્ઝામ્પલ છે માટે કોન્સેપ્ટ કોની અંદર જતો રહ્યો સંચયની અંદર જતો રહ્યો પાકા પાકા ચલો હવે પસંદગી કેટલા દડાની કરવાની જો લો દરેક રંગના કેટલા દડા લેવાના છે ત્રણ સીધો જવાબ આપણે જોઈશું ચલો જો દરેક દડા કેટલા હોય 3 હોય દરેક રંગના 3 તો અહી જ લો પહેલા તો લાલ કેટલા છે અહીયા આપણી જોડે લાલ કે 6 સફેદ કેટલા છે તો સફેદ 5 વાદળી કેટલા છે તો વાદળી 5 6 પસંદગીનો પ્રકાર કર દો ચલો જો બાટે પસંદગીના પ્રકાર ચલો કેટલા દરેક રંગના 3 ડા લાલમાંથી સિક્સિ થ્રી ફાયમાંથી ફાઈવ સી થ્રી વાદળીમાંથી ફાઈવ સી થ્રી પાકા સાદું તમે આપી શકશો સાદરૂપ આપો જે મળે તમારો જવાબ સાદો સિમ્પલ એક્ઝામ્પલ છે ઓકે પાકા ચલો સેમ પ્રોસેસ નીચે પણ એ પ્રમાણે એક્ઝામ્પલ આપેલું છે કયો છે પાછું દડાવાડો દડાવાડો કેટલા ટૉપિકાની અંદર જતો રહ્યા સંચયની અંદર ओके चलो एक थैली માં 5 કાળા ડડા 6 લાલ ડડા છે કાળા ડડા કેટલા લેવાના છે 2 અને લાલ ડડા કેટલા લેવાના છે 3 તો એ ઈ પસંદગીનો પ્રકાર કેટલો થાય ડાયરેક્ટ ખાલીヒント આપી દઈએ ચલાજો આપડે પાસે કાળા કેટલા ડડા છે તો કાળા 5 લાલ કેટલા ડડા છે તો લાલ કેટલા ડડા છે માટે કે પસંદગી જો કાળા કેટલા લેવાના છે બે તો જો લેજો પસંદગીનો પ્રકાર પાંચ કાળામાંથી બે કાળાની પસંદગી ફાઇવ સી ટુ પ્રકાર થાય અને લાલ છ છે છમાંથી કેટલા ત્રણ દાણાની પસંદગી સિક્સ સી થ્રી વડે દર્શાવી શકાય અહીંયા તમને સાદુપા આપતા આવડે છે સાદરૂપ આપો જે મળે તમારો જવાબ કોન્સેપ્ટ આપણે એટલું જ ક્લિયર કરાવ્યું કે દડાવાળા દાખલા આવે તો કોની અંદર એન્ટ્રી મારશે સંચયના ટોપિકની અંદર એન્ટ્રી મારશે ઓકે ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો અહીંયા કોન્સેપ્ટ આપણે કયું કીધું છે ચલો જો બાવન પત્તામાંથી પાંચ પત્તાની પસંદગીમાં બરાબર એક જ એક આવે તો કેટલા પ્રકારે શક્ય થાય પહેલો ટોપિક ક્રમચનો છે કે સંચયનો મેં તફાત આપે તો એની અંદર વાત કરી દીધી પત્તાવાળા એક્ઝામ્પલ આવે તો કોની અંદર જતો રહે ભાઈ સંચયની અંદર દાખલો જતો રહે કોની અંદર જતો રહેશે સંચયની અંદર પક્કા પક્કા બીજું પાસ અહીંયા ધ્યાન રાખવાનું બીજું પાસું શું યાદ રાખશો આ ટોપિક હવે જે એક્ઝામ્પલ બે ત્રણ લીધા છે એ શરતી સંચયવાળા છે કેવા છે શરતી સંચયના અહીંયા ધ્યાન રાખજો સંચય શરત આપેલી હશે અંદર અને એના દ્વારા એક્ઝામ્પલ આપણે ગણવાનું છે ચલો શું કીધું બાવન પત્તામાંથી ટોટલ પત્તા આપણી પાસે કેટલા છે બાવન એમાં પાંચ પત્તાની પસંદગી કરવાની છે જેની અંદર એક એકો આવે છે તો એવા પસંદગીના પ્રકાર કેટલા થાય ચલા જો કુલ પત્તા આપણી જોડે કેટલા છે બાવન પત્તાની પસંદગી કેટલા કરવાની છે પાંચની અને એક એકો અંદર હોવો જોઈએ જ એક એકો હોવો જોઈએ એનો અર્થ કે શરત આપણી કેટલી થઈ એકાવાળી કઈ થઈ ગઈ એકાવાળી એકો તો હોવો જોઈએ જ બાજીપત્તા રમે હોય તો પાછું ખબર હોય એકા કેટલા હશે તો આપણને ખબર છે એકા કેટલા આવે બાજી પત્તાની અંદર ચાર ઓકે ટોટલ પત્તા કેટલા છે બાવન તો શરત આધારિત આપણે હવે ચાલુ કરીએ ચલો એક્ઝામ્પલ પેલા અહીંયા લખી દઉં કુલ પત્તા કુલ પત્તા કેટલા છે બાવન પસંદગી કેટલા પત્તાની એ અગત્યનું પોઈન્ટ થઈ ગયું પસંદગી આપણે પાંચ કુલ પત્તાની કરવાની છે શરત કઈ છે જોઈ ખાસ મુદ્દો શરત એક આવે આવે જ જ એક પત્તો પસંદ કરવાનો છે એ પાંચ પત્તાની અંદર એક એક તો હોવો જોઈએ છે તો આપણી આ શરત થઈ ગઈ ચલો હવે ટોપિકની અંદર ક બાવન પત્તા છે એની અંદર એકા કેટલા હોય પેલા એ નક્કી કરતો આપણને ખબર એક કા કેટલા હોય તો એક કા બરાબર કેટલા 4 રમેલા હોય તો પાછું ખબર પડે સાચું હતું હા કોરોના ની અંદર બધા રમેલા જ છે બધાને આવડ્યું કેવું હશે ચલો એક કા કેટલા હોય 4 તો બાકીના પત્તા કેટલા થયા તો બાકીના પત્તા 52 પત્તામાંથી 4 પત્તા જતા રહ્યા કેટલા રહ્યા 48 હવે અહીંયાથી ટોપિક તમારે ધ્યાન રાખવાનું એક કા नोंद तरीके बराबर चलो करती संचय होय तन राखवान शरतनी पसंदगी शरत मथि आणि बाकीनी पसंदगी बाकीना

શરત આપેલી હોય એ શરતના સ્થાન આપેલું હોય એ સ્થાનથી હંમેશા ગોઠવણી સ્ટાર્ટ કરવાની જેથી આપણે સરળતા રહે તો એક કોન્સેપ્ટ કયો યાદ રાખવાનો તમારે શરતી સંચય હોય શરત આપેલી હોય તો શરતવાળા ઘટકોમાંથી શરતની પસંદગી કરવાની અને બાકીના ઘટકોની પસંદગી બાકીના મોથી કરવાની રહેશે વાક્ય રચના યાદ રાખવાની પરફેક્ટ લો આનો જવાબ હવે માટે ચલો પ્રકાર પસંદગીના પ્રકાર પહેલાં શરતની પસંદગી કોની અંદરથી શરતમાંથી કેટલો એક લેવાનો એક એકો કેટલા એક આપણી જોડે ચાર તો ચારમાંથી એક એકો પસંદ કરી દીધો ચલો એક પત્તું આપણી જોડે આવતું રહ્યું આવતું રહ્યું પણ આપણે કુલ પત્તા તો કેટલા પસંદ કરવાના છે પાંચ તો હવે બાકી કેટલા પત્તા રહ્યા ચાર તો બાકીના પત્તા એ બાકીનામાંથી લેવાના ઇન્ટુ કરી અડતાલીસમાંથી કેટલા લેવાના ચાર તો ટોટલ પતતા થઈ ગયા 5 પરફેક્ટ ઓકે સાદું રૂપ તમે આપી શકો 4c1 4 48c4 48 46 46 45 6 દેતા 4 ફેક્ટોરિયલ 4 3 2 અને 1 સાદું રૂપ આપશો જે મળે તમારો જવાબ પક્કા પક્કા મારો અહીંયા ટોપિક એક જ છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવો ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી ઓલરેડી તમે કેલ્સીમાં ગણી શકો છો બરાબર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા ચલો પાછો એક્ઝામ્પલ ચલો ક્રિકેટની રમતના સત્તર ખેલાડીઓ આવેલા છે કેટલા ખેલાડીઓ આવેલા છે સત્તર તે પૈકી પાંચ ખેલાડી બોલિંગ કરે છે ટુકડીમાં ટુકડીમાં ચાર બોલરો હોય કેટલા બોલરો હોય ચાર બોલરો હોય એવી અગિયાર ખેલાડીની ક્રિકેટની કેટલી ટુકડી બને હવે પોઈન્ટ અહીંયા એક્ઝામ્પલ સંચયનો છે કે ક્રમચનું તો વાત થઈ ગઈ પાછી ટુકડી આવે ટીમ આવે સમિતિ આવે જૂથ આવે તો એક્ઝામ્પલ કોનું થઈ જાય સંચયનું તો પહેલો ટોપિક આપણું ક્લિયર થઈ ગયું પછી એક્ઝામ્પલ કોનો છે સંચયનો છે ઓકે પરફેક્ટ ચલો રકમની અંદર પાછું ફરીવાર વાર જો કુલ ખેલાડી કેટલા છે કે કુલ ખેલાડી સત્તર છે એની અંદર પાંચ ખેલાડીઓ બોલિંગ કરી શકે છે બોલર કેટલા છે તો બોલરો આપણી પાસે કેટલા છે પાંચ પક્કા હવે શું કીધું છે ચલેજો દરેક ટુકડીમાં ચાર બોલર હોય જ જેટલા દરેક ટુકડીમાં ચાર બોલર હોય જ પછી શરત આપી દીધી કે ભાઈ અગિયાર ખેલાડીની જે ટીમ બનાવેલી છે એની અંદર ચાર બોલર તો હોવા જોઈએ જ તો આપણને શરત આપી દીધી શું આપી દીધી છે શરત શરત કઈ આપી કે ચાર બોલરો હોવા જોઈએ જ પરફેક્ટ તો બાકીના બીજા છે કયા સાત ખેલાડીઓ ચલો આપણે અહીંયા જોઈ લેજો કે દરેક ટુકડીમાં ચાર બોલર હોય એવી અગિયાર ખેલાડીની ટીમ બનાવવાની છે તો અહીંયા જો લો પસંદગી કેટલા ખેલાડીની કરવાની છે પહેલા એ નક્કી કરો પસંદગી અગિયાર ખેલાડીની કરવાની છે ચાર બોલરો હોવા જોઈએ ચાર બોલરો હોવા જ જોઈએ તો ચલો અહીંયા બોલરો કેટલા તો કુલ ખેલાડી આપણી પાસે સત્તર છે એની અંદર બોલરો કેટલા છે પાંચ તો બાકીના ખેલાડી કેટલા થયા તો ચલો પાંચ બોલરો આની અંદર કોણ ધ્યાન રાખજો પસંદગી કરવાની છે કેટલાની અગિયાર ખેલાડીની પસંદગી કરવાની છે ચાર બોલરો અંદર હોવા જોઈએ શરત આપણી આ છે અને શરતના મેં તમને શું વાત કરી હતી શરતની પસંદગી શરતમાંથી કરવાની અને બાકીની પસંદગી કોની અંદરથી બાકીનામાંથી પરફેક્ટ ચલો ચલો જો માટે એના પ્રકાર ટુકડી કેટલા પ્રકાર બની શકાય તો ટુકડીના પ્રકાર ચલો જો શરતની પસંદગી કોની અંદર શરતમાંથી તો બોલરો બોલરની પસંદગી કોની આ રહ્યા તો પાંચ બોલરમાંથી કેટલા બોલરો લેવાના છે ચાર ચલો અગિયાર ખેલાડીમાંથી આપણી જોડે કેટલા આવતા રહ્યા ચાર ખેલાડી રહ્યા આપણે કેટલા પસંદ કરવાના છે અગિયાર તો હવે કેટલા ખૂટ્યા છે સાત બાકીના ખેલાડીઓ સાત ખૂટે છે તો બાકીની પસંદગી કોની અંદરથી કરવાની બાકીનામાંથી તો બાકીની પસંદગી બાકીનામાંથી કર દો માટે બાકીના બાર ખેલાડીમાંથી કેટલા ખેલાડી ખૂટે છે સાત ઓકે ચલો ચેકઆઉટ કર દો ચાર ને સાત અગિયાર ઓકે ડન માટે સાત રૂપ આપી શકો પાંચમાંથી ચાર સ્ટેપ ઘટવા મોટા છે તો પાંચમાંથી ચાર બાદ કર દો તો ફાઇવ સી વનની કિંમત અને ફાઇવ સી ફોરની કિંમત સમાન હોય પરફેક્ટ બારમાંથી સાત સ્ટેપ કટવા મોટું સાદરૂપ થઈ જાય તો મોટા આરમાં એથી નાનો નાનો આર બનાવી દો બારમાંથી સાત જતા રહેશે તો બાર સી પાંચ પાકા સાદરૂપ તમે આપી શકો છો આપણે જાણીએ બજો ફાઇવ સી વન એટલે ફાઇવ ઇન ટુ કેટલા સ્ટેપ હટવાના પાંચ બાર અગિયાર દસ નવ અને આઠ છેદની અંદર પાંચ ફેક્ટર પાંચ ચાર ત્રણ બે અને એક ગુણાકાર ભાગાકાર કરીને સદરૂપ આપશો જે મળે તમારો માગેલ જવાબ કોન્સેપ્ટ કયો શરતની પસંદગી શરતમાંથી અને બાકીની પસંદગી બાકીનામાંથી કરવાની રહેશે પાક્કા પાક્કા ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો અહીંયા બીજો જો વિદ્યાર્થીએ બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય તો કે વિદ્યાર્થી નવ વિષયોમાંથી પાંચ વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે નવમાંથી કેટલા પસંદ કરવાના છે પાંચ જોઈ લેજો આપણે લખી દઈએ પહેલાં તો અહીંયા કુલ વિષયો કેટલા છે તો કુલ વિષયો કેટલા છે આ જોઈ લેજો નવ વિષયોમાંથી પાંચ વિષયો પસંદ કરવાના કુલ વિષયો આપણી પાસે નવ છે અને પસંદગી પસંદગી કેટલા વિષયની કરવાની પસંદગી કે પાંચ વિષયની કરવાની છે કુલ પાંચ વિષય પસંદ કરવાના છે પરફેક્ટ ઓકે પછી અહીંયા કીધું છે બે ચોક્કસ વિષય તો પસંદ કરવાના છે એટલે વિષય ચોક્કસ વિષય કયા છે શરત આપણી ચલો જો શરત કેટલા વિષયો પસંદ કરવાના બે ચોક્કસ તો ચોક્કસ બરાબર બે વિષય પસંદ કરવાના બરાબર ચોક્કસ બે વિષય પસંદ કરવાના છે અહીંયા ઓબ્ઝર્વેશન હવા કરી નાખો કે ભાઈ કયું આપણી પાસે ટોટલ નવ વિષયો છે એમાંથી કેટલા પસંદ કરવાના છે પાંચ વિષયો કુલ પસંદ કરવાના છે એમાં બે ચોક્કસ વિષયો અંદર હોવા જોઈએ બરાબર તો ચોક્કસ વિષય આપણી પાસે કેટલા છે અહીંયા લખી દો ચોક્કસ વિષયો બે છે જ તો બાકીના વિષય કેટા થાય તો બાકીના નવ વિષયમાંથી ચોક્કસ બે જ હતા એટલે ક્લરયા 7 પરફેક્ટ ઓકે ડન ચલાજો પસંદગીનો પ્રકાર માટે પસંદગીનો પ્રકાર ચલાજો અહીંયા સુ વાત કરી શરતની પસંદગી શરતમાંથી અને બાકીની પસંદગી બાકીનામાંથી શરત કેટલી છે તો ચોક્કસ વિષયો ચોક્કસ વિષયો તો બેમાંથી પસંદગી કેટલી કરવાની બે અને બાકીની પસંદગી બાકીનામાંથી બાકીના કેટલા વિષય આપણી જોડે સાત ટોટલ કેટલા વિષય પસંદ કરવાના પાંચ તો ખોટા કેટલા ત્રણ તો બાકીના ત્રણ વિષય સાદરૂપ ટુ સી ટુ વન સેવન સી થ્રી સેવન સિક્સ ફાઇવ થ્રી ફેક્ટરી થ્રી ટુ વન પક્કા પકા છ કર કેન્સલ જવાબ કેટલો થયો પાંત્રીસ તો કોન્સેપ્ટ આપણો અહીંયાથી ક્લિયર થઈ ગયું શરતની પસંદગી હંમેશા શરતમાંથી કરવાની અને બાકીની પસંદગી હંમેશા બાકીનામાંથી કરવાની રહેશે અને ડિવાઈડ આ રીતે કરતા શીખશો તો ઝડપી આવડશે પક્કા પક્કા ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વદેય સાતની અંદર હવે જોઈ લો સ્વાદે સાતનું એક્ઝામ્પલ છે ડોટા શબ્દ આપેલો છે ડોટા શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બે સ્વરો અને ત્રણ વ્યંજરો દ્વારા અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બને અર્થ અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બને